નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું. સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. અડાજણ ખાતે ધ વિશિંગ ફેક્ટરી એનજીઓ દ્વારા થેલેસેમિયાના બાળકોની વિશ પૂર્ણ કરાઈ. કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ, વાહન ચાલકોને કરવો પડ્યો ભારે હાલાકીનો સામનો. કાપોદ્રામાંથી પોલીસે 30 જુગારીઓની ઝડપી પાડી, 47,380 ની રોકડ મત્તા કબજે કરી. વરાછા પોલીસે જુગાર રમતા 12 આરોપીઓની ધરપકડ કરી. અને પર્વતગામ ખાતેથી બોલેરો ટેમ્પોમાં લઈ જવાતો 2.8 લાખનો દારૂ ઝડપાયો. અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી. આજરોજ અડાજણ ખાતે ધ વિશિંગ ફેક્ટરી એનજીઓ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એનજીઓ થેલેસેમિયા મેજર જેવી બીમારી પર કામ કરે છે. જે બાળકને થેલેસેમિયા હોય તેમણે તેમની વિશ જાણીને પૂરી કરવામાં આવે છે. ધ વિશિંગ ફેક્ટરી નામની સંસ્થા થેલેસેમિયા મેજરના બાળકોની વિશ પૂર્ણ કરે છે. આ એનજીઓ દ્વારા આજે 5 બાળકોને સાયકલ, 1 બાળકીની બ્યુટી પાર્લરની કોર્સની ઈચ્છા પૂરી કરી હતી, જ્યારે બીજા અનેક બાળકોને મ્યુઝિક ક્લાસ તેમજ કોમ્પ્યુટર કોર્સ જોઈન કરાવી તેમની ઈચ્છા પૂરી કરી હતી. ધ વિશિંગ ફેક્ટરીના ફાઉન્ડર પાર્થ ઠાકુર પણ આજે હાજર રહ્યા હતા. કેમેરામેન પરેશ આઠો સાથે અશ્વિની સોનવણી, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરતમાં રક્ષાબંધનનો તહેવાર ભારે ઉત્સાહથી ઉજવાયો હતો. ગઈકાલે રક્ષાબંધનનો તહેવાર હોવાથી સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે રક્ષાબંધનના તહેવારના કારણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આશરે 1 થી 2 કલાક સુધી ટ્રાફિક જામની સમસ્યા રહી હતી. ટ્રાફિક જામ થયા હોવાને કારણે વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી. કેમેરામેન પરેશ આઠો સાથે અશ્વિની સોનવણી, ચેનલ આઈ વિટનેસ, સુરત. કાપોદ્રા પોલીસે 3 પત્તીનો જુગાર રમતા 30 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 47,380ની રોકડ મત્તા કબજે કરી છે અને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાપોદ્રા પોલીસે મોહનબાગ શેરી બે ખાતેના ચંદ્રનિવાસ એપાર્ટમેન્ટમાં 3જા માળે ચાલતા હીરાના કારખાનામાં રેડ કરી 3 પત્તીનો જુગાર રમતા પૃથ્વીરામ દુધઈ કેવટ, દીપક પાસરનાથ ચૌધરી, રામજી છોગનભાઈ મેઘવાળ, મોહન નારસિંહભાઈ રોગી, બળવંત કાંતિભાઈ જીયાણી, સુરેશ ભગવાનભાઈ મકવાણા સહિત 30 જુગારીઓને ઝડપી પાડી જુગારના કુલ રૂપિયા 47,380ની રોકડ મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન પરેશ આઠો સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. વરાછા પોલીસે 3 પત્તીનો જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 45,300ની રોકડ મત્તા કબજે કરી અને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વરાછા પોલીસે ગત સાંજે વરાછા જગદીશનગર શેરી 1ના મકાનના 3જા માળે આવેલી રૂમમાં રેડ કરી 3 પત્તીનો જુગાર રમતા દાદુ રૂડાભાઈ બાંભણિયા, પ્રતાપ અમરાભાઈ ગોહિલ, રણછોડ જાદવભાઈ મકવાણા, ભાવેશ ધીરુભાઈ ગૌસ્વામી સહિત કુલ 12 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. વરાછા પોલીસે દાવ પરના રોકડ રૂપિયા 25,330 અને અંગઝડતીના રોકડ રૂપિયા 19,970 મળી જુગારના કુલ 45,300ની રોકડ મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન પરેશ આઠો સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. પર્વતગામના ચંદ્રલોક સોસાયટી પાસેથી વોચ ગોઠવી પીસીબીએ મહિન્દ્રો બોલેરોમાંથી શાકભાજીના પ્લાસ્ટિકના કેરેટની આડમાં વેચાણ માટે લઈ જવાતો રૂપિયા 2.8 લાખનો દારૂ ઝડપી પાડી ટેમ્પો ચાલક સહિત 2 ખેપિયાને ઝડપી પાડી 1ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પીસીબીના ટીમે ગત રવિવારની રાત્રે પર્વતગામના ચંદ્રલોક સોસાયટી પાસે વોચ ગોઠવી બોલેરો પિકઅપ ટેમ્પોને આંતરી ટેમ્પો ચાલક ભરતમોહન પાટીલ તથા સંદીપ સીતારામ પાટીલને ઝડપી પાડ્યા હતા.
તપાસ હાથ ધરાતા ટેમ્પોમાંથી શાકભાજીના પ્લાસ્ટિકના કેરેટોના આડમાં વેચાણ માટે લઈ જવા તો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ અને બિયરની ટીન મળી કુલ રૂપિયા 2.8 લાખના કિંમતની કુલ 3,696 બોટલ તથા 1 મોબાઈલ અને શાકભાજીના કેરેટ નંગ 45 મળી કુલ રૂપિયા 4.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબી દ્વારા તમામ મુદ્દામાલ સહિત બંને ખેપિયાઓને કબજો લિંબાયત પોલીસને સોંપવામાં આવતા લિંબાયત પોલીસે તેમના અન્ય એક સાગરીત કમલાકર પાટીલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. અડાજણ ખાતે ધ વિશિંગ ફેક્ટરી એનજીઓ દ્વારા થેલેસેમિયાના બાળકોની વિશ પૂર્ણ કરાઈ. કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ, વાહન ચાલકોને કરવો પડ્યો ભારે હાલાકીનો સામનો. કાપોદ્રામાંથી પોલીસે 30 જુગારીઓની ઝડપી પાડી 47,380ની રોકડ મત્તા કબજે કરી. વરાછા પોલીસે જુગાર રમતા 12 આરોપીઓની ધરપકડ કરી. અને પર્વતગામ ખાતેથી બોલેરો ટેમ્પોમાં લઈ જવાતો 2.8 લાખનો દારૂ ઝડપાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. I do.